સાત બેઠકોના આગેવાનો અને કાર્યકર પાસે માહિતી એકત્ર કરી હતી જોકે આજે આ સેન્સની પ્રક્રિયામાં કોઈ લોકપ્રિય ઉમેદવારનું નામ આવ્યું નથી જે કોઈ વિધાનસભાના ઉમેદવારોના નામ રજૂ થયા હતા પાટણ લોકસભાની બેઠકને અનુલક્ષી ભાજપ દાવેદાર નિરીક્ષકોએ ઉમેદવાર માટે સેન્સ માટે આજે ભાજપના ત્રણ નિરીક્ષકો આઈ કે જાડેજા વર્ષાબેન દોશી અને મયંક નાયક હાજર રહ્યા હતા અને સવારે દસ વાગ્યાથી પાટણ લોકસભાની સાત બેઠકોના આગેવાનો અને કાર્યકરો પાસે માહિતી એકત્ર કરી હતી જો કે આજે આ સેન્સની પ્રક્રિયામાં કોઈ લોકપ્રિય ઉમેદવારનું નામ આવ્યું નથી જે કોઈ વિધાનસભાના ઉમેદવારોના નામ રજૂ થયા હતા જે નામ રજૂ થતા તેમાં પૂર્વ ધારાસભ્યના નાગરજી ઠાકોર ભાવસિંહ રાઠોર લવિંગજી ઠાકોર નટુજી ઠાકોરના નામ રજૂ થયા હતા તો મહિલા મોરચામાંથી સંખેશ્વરના પુષ્પાબેન ઠાકોર મહેસાણાના જુગલ ઠાકોર ભરતસિંહ ડાભી તો બક્ષી પંચમાંથી બાબુભાઈ દેસાઈ ધારિયાલાલના અનોમા ચર્ચામાં હતા આઈ કે જાડેજાએ આડકતરો ઇશારો કોંગ્રેસ તરફ કરતા જણાવેલ કે કોંગ્રેસમાં કોઈ સમક્ષ ઉમેદવાર જો ભાજપમાં આવશે તો અમે સ્વીકારીશું જોગલ ઠાકોરનું કહેવું હતું કે પાટણ જિલ્લામાં હું ઉદ્યોગ લાવવા માંગુ છું હાલ પાટણ જિલ્લાની સમસ્યાઓમાં જિલ્લા કક્ષાની ડેરી બેંક રોજગારી ઉદ્યોગ નથી તેને લઈ પાટણનો વિકાસ રૂંધાયો છે નોંધનીય છે કે પાટણ બેઠક માટે રાજ્યના મંત્રી અને ચણાસ્માના ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોરનું નામ ચર્ચામાં નહોતું પરંતુ તેઓએ સ્પષ્ટ ના પાડી હતી તો કેટલાક આગેવાનો નિરીક્ષક આગળ દિલીપભાઈ ચાલે તેવી રજૂઆત પણ કરી હતી વિનોદ ઠાકર સાથે ન્યૂઝ હારે છે